અમદાવાદના રાયપુર ખાતે કાજલ ઓઝા વૈદ્યનો પુસ્તક સમસ્યા સમાધાન કે સાથી વિષય ઉપર ચિંતા સાથેનો સંવાદ યોજાયો. અમદાવાદ રાયપુરની આ મુલાકાત દરમિયાન કાજલ ઓઝા વૈદ્ય દ્વારા ગુજરાતી ભાષા અને નવી પેઢી વિસરતી સંસ્કૃતિને આવનારા સમયમાં સાચવી રાખે તે વાતને લઈ તેમને સાંભળતા તમામ લોકોને પુસ્તકનું મહત્વ પોતાના શબ્દોમાં ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું હતું. સાથે સાથે તેમના બાળપણની અને જીવનની અને ભૂતકાળની કેટલીક સ્મૃતિઓથી ત્યાં ઉપસ્થિત તમામ મહાનુભાવોને મંત્રમુગ્ધ કર્યા હતા. પુસ્તક એ સમસ્યા સમાધાન કે સાથી એ વિષય ઉપર નવી પેઢી ઘણું બધું છોડી જે ગતિએ ગુજરાતી સંસ્કારોનો વારસો વિસરતી જાય છે એ ચિંતા કરતા સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારના સામાજિક સંસ્થાના અગ્રણીઓ, મહિલાઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તક પરબની સફળતા બાદ અનેક લોકોએ જીવનમાં પુસ્તકને પોતાના જીવનનો ભાગ બનાવ્યો છે. ખરેખર પુસ્તક જ દરેકના જીવનમાં સંસ્કાર અને સંસ્કૃતિનો પાયો નાખે છે. આ કાર્યક્રમ દરમિયાન કેટલાક ઉત્સાહી પત્રકારો હાજર રહી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા શબ્દોમાં સમાજ માટે તૈયાર કરશે અને કેમેરામાં કેદ કરી સમાજમાં જાગૃતિ અર્થે આ કાર્યક્રમને અનેક ચેનલો ઉપર પ્રસારિત કરીને યુવા પેઢીને ગુજરાતની અસ્મિતા અને પુસ્તક વાંચન કરવા પ્રેરિત પ્રોત્સાહિત કરવા ચોક્કસ પ્રયત્ન કરાશે. કાજલ ઓઝા વૈદ્યના વિચારો સાથે ગુજરાતની અસ્મિતાની ચિંતાની સાચી ઝલક જોવા મળી હતી. અમદાવાદના રાયપુર ખાતે ભાજપ શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટના નેતૃત્વમાં રાયપુર વિસ્તારમાં સુપ્રસિદ્ધ લેખક, મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્ય શારદા સેવા સંસ્થાન સંચાલિત પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું.